आफ्टरनून फ्रेंड्स, हाउ आर यू ऑल ऑफ यू? फाइन छो ने तमे बधा? ओके, आपणे आगळ बधा फ्लावर्स विशे घणा बधुं आपणे जोई गया हता, हने तो आजे आपणे फ्लावर्स नो यूज़ क्यां थाय छे ते आपणे जोवाना छे। तो फ्रेंड्स, फ्लावर्स आपणे डेकोरेशन मां, पूजा माटे, तेनो फूल तरीके, पछी मेडिसिन्स मां, आ बधा मां तेनो यूज थाय छे। तो तमने थतुं हशे के कया फ्लावर्स हशे, हने घणा कया फ्लावर्स फूड तरीके यूज थतुं हशे, कया फ्लावर्स मेडिसिन्स मां यूज थता हशे ते आपणे हवे जोईशुं। चलो फ्रेंड्स, हवे आपणे फ्लावर्स नो यूज क्या थाय छे तेना विषे आपणे जोईशुं। तो फर्स्ट तो फूड तरीके, खोराक तरीके तेमां गुलकन, गुलकन छे ए रोजनी पांखड़ीओमांथी बनावामां आवे छे अने ते लोको घणा लोको ते गुलकन खाय पण छे, ए हेल्थ माटे सारूं छे। पछी छे મેડિસિનમાં પણ રોઝ આ વધારે યુઝ થાય છે રોઝનો, એટલે કે ગુલાબજળ એટલે રોઝ વોટર, એ તમારી મમ્મી ફેસ પેકમાં નાખીને સ્કિન પર પણ લગાવવામાં આવે છે। રોઝ વોટર લોકો લસ્સીમાં પણ યુઝ કરે છે। અને ફ્રેન્ડ્સ, ઘણા ફ્લાવર્સ તો એવા હોય છે કે જેમાં કલર બનાવવામાં આવે છે। તમને ટીચરે કીધું ને કે ઘણા ફ્લાવર્સના કલર બનાવીને એની પેઇન્ટિંગ કરવામાં આવે છે। રોઝ, મેરીગોલ્ડ અને કેસુડાના ફ્લાવરના કલર પાણીમાં નાખવાથી તે કલર બને છે, અને કેસુડાનો પાણી, કેસુડાનો ફ્લાવર જે હોય છે તે પાણીમાં નાખવાથી એની સ્મેલ બહુ જ સરસ આવે છે તે પાણીનું। અને ફ્રેન્ડ્સ, જ્યારે ડેકોરેશન કરવામાં આવે, ડેકોરેશન કરીએ ને આપણે દિવાળીના ટાઈમ પર, પછી બર્થડે પાર્ટીમાં, તો ત્યારે આપણે રોઝનો યુઝ કરવામાં આવે છે, બરાબર? પછી છે પૂજામાં, પૂજામાં પણ ઘણા ફ્લાવર્સનો, પૂજામાં પણ મેરીગોલ્ડ છે, રોઝ છે, 70ના ફ્લાવર્સ છે, એ બધા ફ્લાવર્સ આપણે પૂજામાં યુઝ કરીએ છીએ। પછી છે સુગંધ, જે અત્તર માટે, તો અત્તર માટે રોઝ અને જેસ્મિનમાંથી અત્તર એટલે પરફ્યુમ બનાવવામાં આવે છે, જે તમને બધાને ગમતું હશે, લગાવતા હશો, હને એની સ્મેલ કેટલી સરસ આવે છે। તો ફ્રેન્ડ્સ, તમે ઘણા બધા કલરના ફ્લાવર જોયા હશે, પણ ઘણા સિલ્વર, ગોલ્ડન અને ગ્રે એ કલરના ફ્લાવર્સ હોતા નથી, ખાલી આ રિચ કલરના ફ્લાવર્સ હોતા નથી, બાકીના તમને ઘણા બધા ફ્લાવર્સ તમે જોયા હશે। અલગ અલગ પચરંગી કલરના પણ ફ્લાવર્સ છે, તમે કોઈ જોયું છે એકદમ પચરંગી કલરનું રોઝ જોયું છે? નથી જોયું તો જો પિક્ચરમાં કેવું સરસ મજાનું, તમે રેડ જોયું હશે, આખું વ્હાઈટ જોયું હશે, બ્લેક તો જોયું આખું, પણ પચરંગી કલર, મલ્ટી કલરનું ફ્લાવર્સ, રોઝ તો તમે જોયું નહીં હશે। તો પિક્ચરમાં તમે જો કેવું સરસ મજાનું લાગે છે ને, તો યાદ રાખજો સિલ્વર, ગોલ્ડન અને ગ્રે એ કલરના ફ્લાવર હોતા નથી। તો જો તમને સમજાયું ને કે ફ્લાવરના કેટલી બધી જગ્યાએ તેનો યુઝ થાય છે, અને ફ્રેન્ડ્સ તમને ટીચરે કીધેલું હતું ને કે ફ્લાવરની ખેતી પણ થાય છે। ફ્રેન્ડ્સ, હવે તમે મને એ કહો કે તમે કોઈને ફ્લાવર વેચતા જોયા છે, એટલે તમે માળીને જોયા છે? જોયા છે ને, તમારી આસપાસ ફૂલો વેચનાર હોય તેમને તમે જોયા હશે, તો તમને ખબર છે કે તેઓ કયા કયા ફ્લાવર વેચે છે, કયા કયા ફ્લાવર્સ વેચે છે તેઓ? હા, રોઝ, મેરીગોલ્ડ, જેસ્મિન, સરસ, આ બધા ફ્લાવર તેઓ વેચે છે। હવે મને કહો કે તેઓ આ ફ્લાવર્સ ક્યાંથી લાવતા હશે, ખબર છે? હા, તેઓ ફ્લાવર્સ ગાર્ડનમાંથી લાવતા હશે, અથવા તો હોર્ટિકલ્ચર્સ, એ ફાર્મ્સ, તે ફૂલની, ફ્લાવર્સની ખેતી થાય છે અને તે ત્યાં તેઓ વેચે છે, તો કદાચ ત્યાંથી લાવતા હોય છે। પછી હવે મને કહો કે લોકો ફ્લાવર્સ શા માટે ખરીદતા હશે, કોઈ મને કહેશો? હા, ઘરમાં ડેકોરેશન માટે, પછી ભગવાનની પૂજા માટે યુઝ થાય છે, અને ગિફ્ટ આપવા માટે પણ ફ્લાવર્સનો યુઝ થાય છે। ચાલો ફ્રેન્ડ્સ, જો તમે પિક્ચરમાં જોઉં છો, આમાંથી ફૂલો વેચનાર કયા ફ્લાવર્સ વેચે છે તે આપણે જોઈશું। તો તમને દેખાય છે ફર્સ્ટ
તો ફર્સ્ટ પિક્ચર છે તેમાં એ છે ફ્લાવર સ્ટેન્ડ, એટલે ફ્લાવરની માળા છે, દેખાય છે ને સીધી માળા દેખાય છે ને તે, તો તે ફૂલો વેચનાર એટલે માળી વેચે છે. પછી છે બાજુમાં સેકન્ડ, એ છે ફ્લાવર પોટ્સ, તો એ ફ્લાવર પોટ્સ ફૂલ વેચનાર વેચતો નથી, તો ફ્લાવર પોટ્સ એ નર્સરી, નર્સરીમાં તમે જાઓ તો ત્યાં તમને આપે છે, પણ ફૂલ વેચનાર વેચતો નથી. પછી છે થર્ડ, તે છે લૂઝ પેટલ, લૂઝ પેટલ્સ એટલે પાંખડીઓ, બરાબર શું હશે, છૂટા પાંખડી, તો તે ફ્લાવર ફૂલ વેચનાર વેચે છે, બરાબર, અને એ આપણે પૂજામાં યુઝ કરીએ છીએ. પછી છે ફોર્થ પિક્ચર છે એ છે ગાર્લેન્ડ એટલે માળા, ફૂલોની માળા દેખાય છે ને તે આપણે તોરણ તરીકે પણ દરવાજા પર લગાવીએ છીએ અને ભગવાનને પણ પહેરાવીએ છીએ, બરાબર ને. પછી છે તમને બાજુમાં છે રંગોળી, તો રંગોળી પણ ફૂલ વેચનાર નથી વેચતો, એ તો આપણે જ બનાવીએ છીએ રંગોળી, હા ને. પછી છે બાજુમાં બુકે, તો એ બુકે તે કોન એ પણ ફૂલ વેચનાર વેચતો નથી, તે પણ નર્સરી અથવા તો કોઈ શોપ હોય તો તેમાં તમને મળે છે. અને બુકે આપણે બર્થડે પાર્ટીમાં અને કોઈકના મેરેજમાં જો આપણે જઈએ ત્યારે આપણે આ બુકે તેના માટે આપણે લઈ જઈએ છીએ ને, તો જોયું ને ફ્રેન્ડ્સ કે ફૂલ વેચનાર શું શું વેચે છે. તો આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ, એક તો ફ્લાવર સ્ટેન્ડ, પછી લૂઝ પેટલ્સ, ગાર્લેન્ડ અને બુકે, બુકે નહીં. પડી ગઈ તમને સમજ? અને તમને ખબર છે કે કેટલાક ફ્લાવર ડિફરન્ટ ટાઈપમાં યુઝ થાય છે, જેમ કે રોઝ અને મેરીગોલ્ડનો હાર બનાવવામાં યુઝ થાય છે અને છૂટક પેટલ્સમાં પણ વપરાય છે, બરાબર. હવે તમને ખબર છે કે ડિફરન્ટ ટાઈપના ફ્લાવર્સની કિંમત હોય છે, જેમ કે છૂટા જે પેટલ્સ તમને મળતા હોય છે, બરાબર, તે તમને 10 રૂપીઝમાં મળી રહી છે. પછી જે ફ્લાવર્સનો હાર હોય છે તે 20 કે 15 રૂપીઝ સુધીમાં હોય છે, અને બુકે, બુકે 100 કે 150 જેવા જેવા તમે બુકે લેવ એ ટાઈપના તેના પ્રાઇસ હોય છે. ફ્રેન્ડ્સ, ફ્લાવર બનાવનાર ફ્લાવર્સ કોની પાસેથી શીખ્યા હશે? તો તેના વડીલ પાસેથી શીખ્યા હશે. તો ફ્રેન્ડ્સ, આપણે પણ આપણા વડીલો પાસેથી ઘણું બધું શીખવાનું છે. ચાલો ફ્રેન્ડ્સ, જો તમને પિક્ચરમાં દેખાય છે કેવું સરસ મજાનું ટ્રી છે, તો કોઈ મને કહેશો કે કયું ટ્રી છે? યસ, આ છે વડ. વડને ઇંગ્લિશમાં કહેવાય છે બનિયાન ટ્રી. તો એ બનિયાન ટ્રીની નીચે કેવા સરસ મજાના ચિલ્ડ્રન્સો રમી રહ્યા છે. પછી તે તમને કોને ખબર છે કે જે બનિયાન ટ્રી હોય છે તેને શું હોય છે? યસ, વડવાઈ હોય છે તેને. તો વડવાઈ એ બનિયાન ટ્રીના રૂટ્સ કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે આપણે આગળ જોઈ ગયા હતા કે ટ્રીને પણ નીચે જમીનની અંદર તેને રૂટ્સ હોય છે અને એટલા બધા ઊંડા હોય છે કે આપણે તે જોઈ શકતા નથી, પણ આ બનિયાન ટ્રીની ઉપર તે જે વડવાય છે તે તેના રૂટ્સ જ છે અને તે છેક નીચે સુધી પણ જાય છે. તો જો તમે જોયું હશે, તમે બધા ડુમ્મસ ગયા હશે, તો ડુમ્મસમાં એકદમ બિગ વડ છે, બનિયાન ટ્રી છે અને એને કેટલા મોટા મોટી અને તેને વડવાય છે, તે બધા રૂટ્સ જ છે. ઘણા લોકો તેના પર ઇંચકા પણ ખાય છે, ઘણા તમારા વિલેજોમાં પણ ત્યાં હશે આવું સરસ મજાનું એકદમ જૂનું પુરાનું બનિયાન ટ્રી હશે. તો જો બહુ જૂનું હોય તો તેની વડવાય પણ બહુ જ લાંબી હોય છે અને છેક નીચે જમીન સુધી પણ ઉતરી જાય છે, તે જમીનને પણ ટચ કરે. તમે જોવો છો પિક્ચરમાં કેવો છોકરો જે ઇંચકા ખાય છે તો તેની વડવાય કેટલી લોંગ છે ને. તો ફ્રેન્ડ્સ, એવી રીતના ભરૂચ જિલ્લામાં પણ આવેલો કબીરવડ તો ખૂબ જ બિગ છે. કબીરવડ તમે ઘણા બધાએ જોયું હશે, તે નર્મદા નદી પાસે એના કિનારે આવેલું છે, તેને ક્રોસ કરીને સામેને સાઈડ
એકદમ બી ખૂબ જ પુરાનું, એકદમ પુરાનું, એકદમ બનિયાન ટ્રીનું, બનિયાન ટ્રી છે. તો ત્યાં લોકો, ઘણા લોકો ત્યાં જાય પણ છે, બોટમાં બેસીને જવું પડે છે ત્યાં, અને ખૂબ જ સરસ હોય છે. ત્યાંની એકદમ એટમોસ્ફિયર પણ બહુ જ સરસ હોય છે, એકદમ ગ્રીનરી તમને જોવા મળે છે. તો જ્યાં ત્યાં કબીરવડમાં જે બનિયાન ટ્રી છે તેની વડવાઈ તો હવે થાંભલા જેવી બની ગઈ છે. આમાં તમે પિક્ચરમાં દેખાય છે તેની વડવાઈ એકદમ સ્મોલ છે ને, પણ તમે જો આ પિક્ચરમાં જો તેની જે વડવાઈ દેખાય છે, તો એ વડવાઈ જે છે તે એકદમ થાંભલા જેવી બની ગયેલી છે, એકદમ સ્ટ્રોંગ બની ગયેલી છે, અને તે બનિયાન ટ્રીને એકદમ સ્ટ્રોંગ આધાર આપે છે. તો ફ્રેન્ડ્સ, તમે યાદ રાખજો કે જે બનિયાન ટ્રી બીજા ટ્રીની જેમ તેને જમીનની અંદર પણ તેને રૂટ્સ હોય છે. તો થયું ને એકદમ વિચિત્ર રૂટ્સ છે ને, કે ટ્રીની ઉપર પણ હોય છે અને જમીનની નીચે પણ હોય છે. તો બનિયાન ટ્રીમાં આપણે તેના જમીનની અંદરના રૂટ્સ નથી જોઈ શકતા, પણ તમે ઉપર જ એના રૂટ્સ હોય છે ને, અને આપણે સરસ મજાના તેના ઈચકા ખાઈ શકીએ છીએ. કેવી મજા આવે ને.